રાજ્યમાં દારૂબંધી મામલે નામદાર હાઈકોર્ટે એક મહત્વનું અવલોકન આપ્યું છે અને જણાવ્યું છે કે દમણને હવે ગુજરાતમાં ભેળવી દેવાનો સમય પાકી ગયો છે. દમણ વાઇન શોપના માલિકની અરજી ફગાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે અવલોકન આપતા આ કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે 3,99,000 કેસમાંથી જ્યારે 55,000 જેટલા કેસ પ્રોહિબિશન હોય ત્યારે કેન્દ્ર સરકારે દમણને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ડીનોટિફાય કરી ગુજરાતમાં ભેળવી દેવું જોઈએ. આ સાથે જ હાઈકોર્ટે નોંધ્યું કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. ફેબ્રુઆરી 2017ના રોજ આશરે 4,00,000 કેસ પેન્ડિંગ છે ક્રિમિનલ કેસો, એમાંથી એપ્રોક્સિમેટલી 55,000 કેસો પ્રોહિબિશનના છે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટે રિકન્સિડર કરવું જોઈએ કે દમણને યુનિયન ટેરિટરીમાંથી કાઢીને ગુજરાતનો એક પાર્ટ કરી નાખવો જોઈએ. એ માટે નામદાર કોર્ટે ઓબ્ઝર્વેશન કરેલું છે. કોર્ટે એમ કીધું છે કે આટલા બધા કેસો પેન્ડિંગ હોય એટલે ઇમ્પ્લિમેન્ટેશનને લઈને કંઈ ભૂલ થઈ રહી છે, એટલે દમણને ગુજરાતનો પાર્ટ કરીને એની ઇમ્પ્લિમેન્ટેશન બેટર થઈ શકે એ માટે રાજ્ય સરકારે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે કંઈ કરવું જોઈએ. મર્જર કરવું હોય તો લોકોનો જન્મત લેવામાં આવે, પરંતુ મારું માનવું છે કે આ જે એક્ટ છે, ગોવા દમણ દીવ ઓપિનિયન પોલ એક્ટ, એ ઓલરેડી કેન્દ્ર સરકારે રિપીલ કરી દીધો છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી ગુજરાતથી વારંવાર જ્યારે દમણ આવે છે તો ભેળાવવાની વાત કરે. લોકો ભેળાવવા માંગતા નથી, લોકો ગુજરાતમાં જોડાવા માંગતા નથી, શા માટે આ વારંવાર આ વાત કરે છે? 2,500 કરોડનું રેવન્યુ અમે ભારત સરકારને મોકલાવીએ છીએ, કદાચ આ આંખમાં આવતું હશે એટલે આ વારંવાર આવા પેંતરા કરી રાખે છે.